અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠક શુક્રવારના દિવસે યોજવામાં આવી હતી, જેમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી। બોર્ડ બેઠક દરમિયાન ચાંદખેડાના કાઉન્સિલર રાજેશ્રીબેન કેસરીએ અધિકારીઓ અંગે સવાલ ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે એએમસીમાં છેલ્લા 15 વર્ષથી એકાઉન્ટ વિભાગના હિસાબોનો તાગ મળી રહ્યો નથી। તેમણે કહ્યું હતું કે એકાઉન્ટ વિભાગના 15 વર્ષોથી હિસાબો નહીં મેળવી સત્તા પક્ષ અને વહીવટી પક્ષ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। 1000 દિવસમાં જો અન્ય કર્મચારીઓની બદલી કરવામાં આવે છે તો કેમ ટેક્સ વિભાગ, વિજિલન્સ વિભાગના એકાઉન્ટ વિભાગના અધિકારીઓની બદલી કરવામાં આવતી નથી, તેવો સવાલ કરવામાં આવ્યો હતો। ટેક્સ વિભાગમાં બેનર્જી, વિજિલન્સ વિભાગમાં હિનાબેન, એકાઉન્ટન્ટ વિભાગમાં અમિત શાહ છેલ્લા 26 વર્ષો વીત્યા છતાં કેમ બદલી કરવામાં આવી નથી? આ અંગે રાજેશ્રીબેન દ્વારા અધિકારીઓને અન્ય સ્થળે બદલી કરવા મેયરને રજૂઆત કરી હતી। કોર્પોરેશનમાં છેલ્લા મહિનાથી એવું થઈ રહ્યું છે કે જેને 1000 દિવસથી વધુ દિવસ થયા હોય તેવા અધિકારીઓની ટ્રાન્સફર કરવી, પણ આ ટ્રાન્સફર ફક્ત ને ફક્ત નીચલા વર્ગ માટે, હેડ ક્લાર્ક, ક્લાર્ક, બીજા જે લોકો હોય એવા લોકો માટે ના, ત્રીજા ચોથા કર્મચારીઓ માટે છે। આખા ગુજરાત રાજ્યમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 10,000 કરોડનું બજેટ હોય છે, એક વર્ષનું 10,000 કરોડનું બજેટ, જે કોઈ બીજા રાજ્યનું હોય ત્યાં એના કરતાં પણ આપણું વધારે બજેટ હોય છે। હવે 10,000 કરોડ રૂપિયાનું બજેટ હોય અને એક રિકન્સિલેશન છેલ્લા 10 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી ચીફ એકાઉન્ટન્ટ અમિત શાહ એ કર્યું ના હોય, ત્યારે આપણી માટે બહુ ચિંતાજનક વિષય છે।